નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ભૂપેન્દ્ર ભગત અને સ્વાગત કરું છું તમારું ધી ક્રિપ્ટન એકેડેમી ચેનલની ઉપર. વિદ્યાર્થી મિત્રો, સંઘાતની સિરીઝ ચાલી રહી છે અને બેટા આ સિરીઝના 4 વિડીયો ઓલરેડી અપલોડ થઈ ચૂક્યા છે અને આજે તેનો 5મો વિડીયો થશે. તમને એમ થશે કે સર, સંઘાત શું આટલું બધું મોટું છે? એકચ્યુઅલી બાળકો, એનસીઆરટીના લેવલનું જે કન્ટેન્ટ છે એ કન્ટેન્ટ ઓલરેડી એ વિડીયોઝની અંદર મેં આપી દીધું છે અને હવે પછી આજનો વિડીયો અથવા કદાચ એક વિડીયો ઓર બને. તો બાળકો, આજે વિડીયોઝ છે એ જે મેઇન અને એડવાન્સ લેવલ માટેના બેટા વિડીયો થશે. ઓકે, હું એવું ઈચ્છું છું કે આ સિરીઝની અંદર સંઘાતને લગતી કોઈ પણ વસ્તુ બાકી ન રહી જાય, એટલે કોઈ પણ પ્રશ્ન તમે લોકો જ્યારે વાંચો છો ત્યારે તમને કે નવું નહીં લાગે. તો સર, આજે વિડીયોમાં આપણે શું શીખવાના છે? બાળકો, જ્યાં સાંભળશો, હું લખું છું, સાંભળો, તમને ખ્યાલ આવશે. પહેલી વસ્તુ તો દ્વિપરિમાણ એટલે તમે સમજી ગયા છો, આજે આપણે ઓબ્લિક કલોઝન ભણવાના છે દ્વિપરિમાણમાં, અને તે પણ બાળકો આંશિક, ઓકે, આંશિક સ્થિતિસ્થાપક, હે ને બાળકો, આંશિક સ્થિતિસ્થાપક. તમે સમજી ગયા છો, આંશિક સ્થિતિસ્થાપક હોય બરાબર, તો બાળકો આપણે તેને આંશિક અસ્થિતિસ્થાપક પણ લખી શકીએ. સાચી વાત? આ પહેલા જોવું છે બાળકો, ગ્લાસ અડધો ભરેલો હોય તો અમુક લોકો એને એમ પણ કહેશે, ભાઈ અડધો ખાલી છે, આંશિક સ્થિતિસ્થાપક છે તો તે આંશિક અસ્થિતિસ્થાપક પણ કહેવાશે. તો આજનો ટોપિક બેટા આ છે. ઓકે, ઓબ્લિક કલોઝન છે બરાબર. જ્યાં સુધી વાત બેટા આંશિક સ્થિતિસ્થાપક અથવા તો આંશિક અસ્થિતિસ્થાપક છે એ માટે તમને બેટા રેસ્ટિટ્યુશન અંક ફાવવો જોઈએ. આ વસ્તુ બેટા તમને આવવી જોઈએ, રેસ્ટિટ્યુશન અંક, સોરી, આ વસ્તુનો ખ્યાલ બેટા તમને સારો એવો હોવો જોઈએ. ઈ વિશેનો ખ્યાલ તમને બેટા ઈ સમજાયું છે. ઈ શું હોય છે? ઈ હોય છે V-21/V12, રાઈટ છે ને? બરાબર, યાદ કરો, V-2-V-1/V1-V2, બરાબર. ખ્યાલ આવતો હોય તો બાળકો, વી ડેશ એટલે સંઘાત બાદ બીજા પદાર્થનો પહેલા પદાર્થની સાપેક્ષે વેગ, એટલે એને કહેવાય છે સેપરેશન વેલોસિટી, બરાબર. તો આ છે સંઘાત પહેલાં પહેલા પદાર્થનો બીજા પદાર્થની સાપેક્ષે વેગ, આને કહેવાય છે વેલોસિટી ઓફ એપ્રોચ અથવા તો એપ્રોચ વેલોસિટી, સોરી, હે ને, એપ્રોચ વેલોસિટી. તો આ બાળકો ઈ છે, હે ને બેટા? ઈ બરાબર 1 હોય ને તો તમને ખ્યાલ છે બાળકો, આપણે એને કહેતા સર એ સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંઘાત છે, સ્થિતિસ્થાપક સંઘાત છે. સમજાય છે બેટા? ઈ બરાબર 1 ક્યારે હોઈ શકે? જ્યારે આ બંને સરખા હોય ત્યારે ને, એટલે કે V-21 અને V-12 બે સરખા હોય ત્યારે, બરાબર. એટલે એપ્રોચ વેલોસિટી અને સેપરેશન વેલોસિટી સરખી હોય ત્યારે, હે ને. અને બીજી વસ્તુ, ઈ બરાબર ઝીરો હોય ત્યારે આપણે એને કહીશું કે સર એ સંગાત સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત છે. સમજાય છે? સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાતનો બેટા અંશ, ઈ ઝીરો ક્યારે થાય? જ્યારે અંશ ઝીરો થાય. અને અંશ ઝીરો ક્યારે હોઈ શકે સર? V-21 ઝીરો ક્યારે હોઈ શકે? જ્યારે આ બાદબાકી ઝીરો હોય. બાદબાકી ઝીરો ક્યારે હોય? V-2 = V-1, હે ને. એટલે સંઘાત બાદ પહેલો અને બીજો પદાર્થ સમાન વેગથી ગતિ કરતા હોવા જોઈએ. બાળકો, મેં તમને ભણાવેલું છે, જ્યારે બે પદાર્થ સંઘાત બાદ ચીટકીને સાથે ગતિ કરતા હોય, સામાન્ય વેગ સાથે ગતિ કરતા હોય બાળકો, તો આપણે એને કહીએ છીએ કે તે સંઘાત સંપૂર્ણ અસ્થિતિસ્થાપક છે. આ બધી જ ચર્ચા આપણે ઓલરેડી આગળ કરી છે. જોકે બેટા, તમને લોકોને એમ પણ ખબર છે કે સર, સામાન્ય રીતે ઈની વેલ્યુ 0 કરતાં મોટી અને 1 કરતાં નાની હોય છે. 0 કરતાં મોટી અને 1 કરતાં બાળકો નાની હોય છે. સમજાય છે? અને એટલે કે સંઘાત ન તો સંપૂર્ણ સ્થિતિસ્થાપક હોય ન તો અસ્થિતિસ્થાપક હોય. સામાન્ય રીતે સંઘાત જે ખરા, એ સંઘાત બરાબર એ આંશિક સ્થિતિસ્થાપક અથવા તો બાળકો આંશિક અસ્થિતિસ્થાપક જ હોય છે, બરાબર. આજે બેટા આપણે આની વાત કરવાના છે, બરાબર. અને સંઘાત ભણશું આપણે દ્વિપરિમાણમાં.
અને આ બધી વસ્તુ આપણે આપણા એક્ઝામ્પલ દ્વારા સમજીશું. રાઈટ છે? ચાલ સમજીએ. ચાલ જોજો દીકરા, એક એક્ઝામ્પલ જ લઉં છું. જો સમજો બેટા, આ પહેલો પદાર્થ છે અને સમજો એ 5 મીટર પર સેકન્ડના વેગથી ગતિમાં છે. આ રીતે અહીંયા બાળકો નીચે છે ને એક પ્લેટફોર્મ છે, આ પ્લેટફોર્મ જેનું દળ M2, આ દળ M1. બેટા M2 ઇઝ ડબલ ગ્રેટર દેન M1, એટલે આ ખૂબ ભારે છે. અને શિરોલંબ દિશા સાથે આ 37 અંશનો ખૂણો બનાવે છે, 37 બરાબર 37 ડિગ્રીનો ખૂણો બનાવે છે, એ દિશામાં આવે છે. અને બેટા આ પ્લેટફોર્મ છે ને એ ઉપર ગતિ કરે છે, ઉપર તરફ 2 મીટર પર સેકન્ડ. અને ઈની વેલ્યુ કહેવામાં આવી છે આપણને 1/2. 1/2 એટલે આંશિક થઈ ગયું બાળકો, સંપૂર્ણ કંઈ નથી, હે ને, થઈ ગયું આંશિક. હા સર. ચાલ આપણને પૂછ્યું છે સંઘાત બાદ પહેલા પદાર્થનું વેગ કેટલું. તમે સમજો છો બેટા, અહીંયા અથડાશે અને પછી આમ જશે. તો અથડામણ બાદ પહેલા પદાર્થનો તમને વેગ પૂછ્યો છે, કેટલા વેગથી પાછો જશે. જો બેટા 5 મીટર પર સેકન્ડના વેગથી આ દિશામાં આવે છે તો અથડામણ પછી કેટલા વેગથી પાછો જશે. તમે સમજી ગયા છો, આ જે સંઘાત છે બચ્ચો, એ સંઘાત દ્વિપરિમાણમાં છે, હે ને. બોલ આમ નથી આવતો બેટા, બોલ આમ આવતો હોય, પ્લેટફોર્મ આમ જતો હોય તો વાત બરાબર છે. બરાબર, પ્લેટફોર્મ તો આમ જાય છે પણ બોલ આમ જાય છે. રાઈટ? જો બાળકો આમ છે, આમ આ સંઘાત દ્વિપરિમાણમાં છે અને તે પણ આંશિક સ્થિતિસ્થાપક છે. આવા દાખલા બેટા હવે આપણે ગણશું, બરાબર છે? બરાબર ધ્યાનથી, એટલે બરાબર ધ્યાનથી સાંભળજો બાળકો. બાળકો એક કામ કરો, એક કામ કરો, જો શાંતિથી સાંભળજો, આજે મારે જરા ઉતાવળ નથી કરવી, જરા સાંભળજો બાળકો. આ બોલ, હા સમજો, આ છે ને જે આપ્યો છે ને બેટા, એ જસ્ટ સંઘાત પહેલાંનો વેગ છે, જસ્ટ સંઘાત પહેલાં 5, બરાબર. એ સમજો કે અહીંયા પહોંચી ગયો છે, બરાબર, સંઘાત પહેલાં, જસ્ટ સંઘાત પહેલાં, હે ને. આ કેટલા વેગથી બેટા ગતિમાં છે? સર 5 મીટર પર સેકન્ડ, જસ્ટ સંઘાત પહેલાં, એક ક્ષણ પહેલાં સંઘાત થવાનું જ છે હવે, 5 મીટર પર સેકન્ડ. ઓકે, અહીંયા જરા જુઓ બાળકો, જ્યાં એક આ છે ને, આ સંપર્ક બિંદુ છે ને, હે ને, આ સંપર્ક બિંદુ આગળ પહેલો પદાર્થ અને બીજા પદાર્થ બંનેની સપાટીને લંબ દોરો. સંપર્ક બિંદુ આગળ પહેલો પદાર્થ અને બીજો પદાર્થ બંનેની સપાટીને લંબ દોરો. આવું લંબ દોરી શકાશે બેટા? આને કહેવાય છે લાઇન ઓફ ઇમ્પેક્ટ. લાઇન ઓફ, બાળકો ધ્યાનથી સાંભળજો, લાઇન ઓફ ઇમ્પેક્ટ તેને કહીશું, લાઇન ઓફ ઇમ્પેક્ટ છે. સમજ પડે છે દીકરા? આગળ પણ બેટા આવું શીખતા આપણે. જો એક પરિમાણમાં તમને સંઘાત બતાવું, એક પરિમાણમાં સંઘાત બતાવું, જોજો આ સંઘાત દરમિયાનની પરિસ્થિતિ છે. અહીંયા એ લોકો એકબીજાના સંપર્કમાં આવ્યા છે. હવે આ બિંદુ આગળ આ બંને સપાટીને લંબ દોરીએ તો લંબ આ થાય, તો બેટા લાઇન ઓફ ઇમ્પેક્ટ થયો. ઓકે, તો સર આ લાઇન ઓફ ઇમ્પેક્ટ જ છે, આખી કમ્પ્લીટ લાઇન ઓફ ઇમ્પેક્ટ જ છે, હે ને. તો પહેલો પદાર્થનો વેગ લાઇન ઓફ ઇમ્પેક્ટ પર છે, માનો કે બીજો પદાર્થનો વેગ છે તે પણ લાઇન ઓફ ઇમ્પેક્ટ છે, લાઇન ઓફ ઇમ્પેક્ટ પર જ છે. આ સંઘાત બાદ V1' અને V2' આ બધા લાઇન ઓફ ઇમ્પેક્ટ પર છે. મારે તમને આકૃતિ દોરીને આ સમજાવવાની જરૂર છે, લાઇન ઓફ ઇમ્પેક્ટ શું છે. સંપર્ક બિંદુ આગળ બંને પદાર્થની સપાટીઓને લંબ દોરો, લંબ દોરો, એને લાઇન ઓફ ઇમ્પેક્ટ કહેશું. તો જો અહીંયા છે ને બાળકો, બોલ અહીંયા જો આમ આવે છે, બોલ અહીંયા પહોંચી ગયો, બરાબર. તો સંપર્ક બિંદુ આ થયો, આ સંપર્ક બિંદુ આગળ બોલને પણ અને પ્લેટફોર્મને પણ બંનેને લંબ દોરો, લાઇન ઓફ ઇમ્પેક્ટ છે. હવે બાળકો બરાબર ધ્યાનથી સાંભળશો, આ જે 5 મીટર પર સેકન્ડ છે તેના બે ઘટક પાડીએ આપણે. આ ખૂણો તમને ખબર છે 37 ડિગ્રીનો છે, બે ઘટક પાડીએ, એક આમ પડશે અને એક ઘટક બાળકો આ પડશે. આ જે વેગ છે ને બાળકો, એ વેગ થશે 5 × cos 37 આમ, અને આ થશે 5 × sin 37. ઓકે, ઘટક પાડો તો ખરા. જ્યાં સુધી વાત 37 મેળવવાની છે, તમને લોકોને બેટા આ તો ખબર હશે, કાટકોણ ત્રિકોણમાં જો આ 37 છે, બરાબર છે, તો આ ત્રિકોણ 3, 4, 5નો છે, એટલે કહેવાનો મતલબ મોટી બાજુ 5. આ 37 છે તો આ ખૂણો 53 ડિગ્રી હશે બાળકો, આ 53, આ 90,
ને તો 37 ની સામેની બાજુ નાની, નાના ખૂણાની સામેની બાજુ નાની, મોટા ખૂણાની સામેની બાજુ મોટી, આ યાદ રાખજો. બરાબર, હવે આના પરથી બેટા મેળવી લઈએ. તો 5 cos 37 પાસેની બાજુ છેદમાં કર્ણ, તો બેટા પાસેની બાજુ છેદમાં કર્ણ એટલે આ આન્સર થશે 4 મીટર પર સેકન્ડ. અહીંયા જો 5 sin 37, sin 37 સામેની બાજુ છેદમાં કર્ણ એટલે 3 ના છેદમાં 5, 5 કેન્સલ, 3 મીટર પર સેકન્ડ. એટલે આ જે 5 છે એનું આપણે વિભાજન જાણે કરી નાખ્યું, આ દિશામાં 4 મીટર પર સેકન્ડ અને આ દિશામાં 3 મીટર પર સેકન્ડથી બેટા ગતિમાં છે. હવે બરાબર ધ્યાન રાખો બેટા, એવા સંઘાત પછી એવા જ વેગમાં ફેરફાર થાય કે જે લાઇન ઓફ ઇમ્પેક્ટ પર હોય. હું લખું છું, બરાબર ધ્યાનથી સાંભળજો. સંઘાત બાદ એવા જ વેગોમાં ફેરફાર થાય છે જે લાઇન ઓફ ઇમ્પેક્ટને સમાંતર હોય. યાદ રાખો, લાઇન ઓફ ઇમ્પેક્ટને લંબ હોય, લંબ હોય તેવા વેગ, તેવા વેગ બાળકો બદલાતા નથી. બહુ અગત્યનું, તમે સમજો છો બાળકો? આને ભૂલી જાઓ, 5 ને ભૂલી જાઓ, 4 ને. તો આ 4 બેટા અથડાયો તો 4માં જ ફેરફાર થશે. આ 3 છે એ 3 તો આ પ્લેટફોર્મને સમાંતર છે તો આમાં ફેરફાર નહીં થવો જોઈએ. સીધી વસ્તુ છે, બોલો ખબર પડી, આમાં ફેરફાર નહીં થવો જોઈએ. આ બરાબર લંબ આવે છે અને તો ફેરફાર બેટા 4માં જ થવો જોઈએ. લાઇન ઓફ ઇમ્પેક્ટને સમાંતર છે, આમાં ફેરફાર થશે. લાઇન ઓફ ઇમ્પેક્ટ લંબ છે, આમાં કોઈ ફેરફાર નહીં થશે. બોલો ખબર પડી? જા, સમજાયું હોય બહુ સરસ. તો શું થશે ખબર છે? આપણે જ્યારે ઈનું સૂત્ર વાપરીએ, બરાબર, આ દાખલામાં બેટા આપણને ઈ છે ને 1/2 આપેલું છે, તો ઈનું સૂત્ર આપણને ખબર છે, v'2 - v'1 / v1 - v2. તો બાળકો આની અંદર v1 v2 v1 - v2 ના વેલ્યુ જરા જોજો. પહેલો દાખલો છે, ધ્યાનથી સાંભળજો. v1 એટલે સંઘાત પહેલા, પહેલા પદાર્થનો વેગ. તો સંઘાત પહેલાં પહેલા પદાર્થનો વેગ બેટા 5 નથી લેવાનો. આ સૂત્રમાં આવતા વેગો જે ખરા એ વેગ લાઇન ઓફ ઇમ્પેક્ટને સમાંતર હોવા જોઈએ. આ બધા લાઇન ઓફ ઇમ્પેક્ટને સમાંતર છે. બહુ અગત્યનું, લાઇન ઓફ ઇમ્પેક્ટને બાળકો સમાંતર છે, બરાબર છે. તો પહેલા પદાર્થનું લાઇન ઓફ ઇમ્પેક્ટને સમાંતર વેગ કેટલો છે? 4. એટલે બાળકો અહીંયા 5 નહીં લખતા, અહીંયા આવશે 4. સંઘાત પહેલા બીજા પદાર્થનો, સંઘાત પહેલા તમને ખબર છે બીજો પદાર્થ બેટા આ દિશામાં કંઈ 2 મીટર પર સેકન્ડ આપ્યો છે ઉપર જાય છે. જો કે આ બાળકો નીચે આવે છે એટલે અહીંયા માઇનસ લખવું જરૂરી હતું. આ છે ને બેટા 2 મીટર પર સેકન્ડના વેગથી ઉપર જાય છે, લાઇન ઓફ ઇમ્પેક્ટની સમાંતર છે. લખો તો લખવું પડશે 2 અને તે પ્લસ ઉપર જાય છે. સંઘાત બાદ પહેલા પદાર્થનો વેગ, અને તે પણ બેટા કયો વેગ? લાઇન ઓફ ઇમ્પેક્ટને સમાંતર વેગ. પછી સમજાવીશ, અત્યારે લખો v1 - v2 સંઘાત બાદ બીજા પદાર્થનો વેગ, સંઘાત બાદ બીજો પદાર્થનો લાઇન ઓફ ઇમ્પેક્ટને સમાંતર વેગ આ જ રહેશે. કારણ કે બેટા તમને ખબર છે આ પ્લેટફોર્મ બહુ ભારે છે, એના વેગમાં ફેરફાર થશે જ નહીં. તો લાઇન ઓફ ઇમ્પેક્ટને સમાંતર, લાઇન ઓફ ઇમ્પેક્ટને સમાંતર સંઘાત પછી બીજા પદાર્થનો વેગ આ જ રહેશે 2 મીટર પર સેકન્ડ. આટલું થઈ ગયા પછી બેટા આમાં વેલ્યુ પુટઅપ કરો જોઈએ, બરાબર છે. ચાલો ઈની જગ્યાએ લખો 1/2. v2 ની કિંમત છે 2, ઓકે 2 ઉપર જશે ને બેટા, આ તો 2 માઇનસ v1 ની કિંમત આપણે શોધવાની છે, સંઘાત બાદ લાઇન ઓફ ઇમ્પેક્ટને સમાંતર વેગ, બરાબર. v1 નીચેની બાજુએ 4, લાઇન ઓફ ઇમ્પેક્ટને સમાંતર નીચે તરફ 4. v2
लाइन ऑफ इम्पेक्ट ने समांतर बीजा पदार्थ ना संघात पहला पण बे छे। तो बाड़को आ थशे माइनस छ, माइनस छ ऊपर जशे एटले आ थशे माइनस त्रण टू माइनस वी वन डैश। एनु मतलब थयो के वी वन डैश इज इक्वल टू अने अहीं आपणे रहेवा दीए टू प्लस एटले फाइव मीटर पर सेकंड। अने आंसर केवो आव्यो बेटा? प्लस, प्लस एटले ऊपरनी बाजुए। बोलो समझायुं? तमे आटलू लखो, हुं तमने फरीथी आ बाजु समझावुं छुं। જો બાળકો, હવે છે ને આ તમારા સંઘાત પહેલાંની વસ્તુ તમે આ તમે ડ્રો કરી છે સંઘાત પહેલાંની। બાળકો હવે તમને સંઘાત બાદ, જસ્ટ સંઘાત બાદની પરિસ્થિતિ સમજાવું, ત્યાં સાંભળજો। આ બોલ હવે અહીંયાથી પાછો જાય છે, પાછો જવાની એક ક્ષણ, તરતની ક્ષણની વાત, આ તરત એક ક્ષણ પહેલાં, આ એક ક્ષણ પછી, સંઘાત પહેલાંની એક ક્ષણ, આ સંઘાત બાદની એક ક્ષણ। અચ્છા, સંઘાત બાદ પહેલો પદાર્થ પાંચ મીટર પર સેકન્ડના વેગ, આ પાંચ મીટર પર સેકન્ડનો વેગ સંઘાત બાદ પહેલો પદાર્થ તો, પણ આ વેગ કયો બેટા? લાઇન ઓફ ઇમ્પેક્ટને સમાંતર, લાઇન ઓફ ઇમ્પેક્ટ આ છે, લાઇન ઓફ ઇમ્પેક્ટ આ છે, એને સમાંતર, તો સર એને સમાંતર ઉપરની બાજુ પ્લસ છે, ઉપરની બાજુ એ પાંચ, આ પાંચ લઈ આવ્યા બરાબર, આ ત્રણ એ લાઇન, એ છે ને લાઇન ઓફ ઇમ્પેક્ટને લંબ છે, હે ને, લંબ છે, લંબ હોય તો તેમાં ફેરફાર થતો નથી, એટલે આ તો ત્રણ એઝ ઇટ ઇઝ પડી રહેશે બાળકો। તો હવે બોલો પહેલા પદાર્થનો વેગ કેટલો થયો? સર ઉપર પાંચ, આગળ ત્રણ, આ આપણે મેળવી લઈએ, એટલે આ વેગ વી, તો સર વી થશે વર્ગમૂળમાં પાંચનો વર્ગ વત્તા ત્રણનો વર્ગ, આટલું તો આવડે બેટા, બંને પરસ્પર લંબ છે તો વી મેળવતા આવડશે। આ પચીસ ને નવ બરાબર ચોત્રીસ, વર્ગમૂળમાં ચોત્રીસ મીટર પર સેકન્ડ, આ દાખલો પૂરો થયો। બોલો ખબર પડી? ચિંતા નહીં કરો બાળકો, હજુ બીજા એક બે દાખલા ઓર કરાવીશ એટલે તમારો કોન્સેપ્ટ એકદમ ક્લિયર થશે। ક્લિયર? એક એક્ઝામ્પલ છે બોર્ડ ઉપર છે, જ્યાં ધ્યાનથી સાંભળો બેટા। એક જેવા બે પદાર્થ છે બરાબર, બંને દળ જો એમએમ જ આપેલા છે। પહેલ જો બેટા, આ પહેલો પદાર્થ ચાર મીટર પર સેકન્ડના વેગથી ગતિમાં છે અને આ બીજા પદાર્થ જે સ્થિર છે એની સાથે અથડાય છે, આ રીતના એક આવે છે, આમ આવે છે, આ સ્થિર પદાર્થ સાથે અથડાય છે। ઓકે, આ જસ્ટ અથડામણ પહેલાંની પરિસ્થિતિ તમને બતાવી છે, તમને પૂછે છે સંઘાત બાદ પહેલા પદાર્થનો વેગ નક્કી કરો, આ પહેલો પદાર્થ સંઘાત પછી કેટલા વેગથી ગતિ કરશે। બાળકો સૌથી પહેલાં મેં તમને શીખવાડ્યું તેમ લાઇન ઓફ એક્શન જુઓ, તો બાળકો બીજી બધી વસ્તુ જવા દો, બીજી બધી વસ્તુ જવા દો। લાઇન ઓફ એક્શન, સર આ સંપર્ક બિંદુ, સંપર્ક બિંદુ આગળ બંને સપાટીને લંબ દોરો અથવા બંને પદાર્થને લંબ દોરો, એટલે આ થઈ બાળકો તમારી લાઇન ઓફ ઇમ્પેક્ટ, બરાબર સમજાઈ ગયું? ઓકે, આ ખૂણો બેટા આપેલો છે 30 ડિગ્રી, મેં લખવાનું રહી ગયું 30 ડિગ્રી। અચ્છા, હવે આ પદાર્થ બાળકો 4 મીટર પર સેકન્ડના વેગથી ગતિમાં છે અને આ ખૂણો 30 છે। તમને ખબર છે બેટા કયા વેગમાં ફેરફાર થાય? સર જે વેગ લાઇન ઓફ ઇમ્પેક્ટને સમાંતર હોય તેવો, અને તો કોઈ વેગ જ નથી, શરૂઆતમાં રેસ્ટ ઉપર છે, સ્થિર છે બરાબર। તો સર આના બે ઘટક પાડીએ, લાઇન ઓફ ઇમ્પેક્ટ ને લંબ, જો બાળકો આ આ લંબ અને આ છે લાઇન ઓફ ઇમ્પેક્ટને સમાંતર, તો લાઇન ઓફ ઇમ્પેક્ટને લંબ આ કેટલો થશે? તો બાળકો આ ઘટક થશે 4, આ થશે સાઇન 30, સાઇન 30 વન બાય 2, એટલે આ થશે બાળકો 2 મીટર પર સેકન્ડ, આ 2 મીટર પર સેકન્ડ, તો આ કેટલો થશે? 2 ઇન્ટુ કોસ 30, કોસ 30 એટલે રૂટ 3/2, 2 કેન્સલ, એટલે આ થશે રૂટ 3 મીટર પર સેકન્ડ। યસ, તો આ લાઇન ઓફ ઇમ્પેક્ટને સમાંતર છે બરાબર ને, તો લાઇન ઓફ ઇમ્પેક્ટને સમાંતર છે તો એ આપણા માટે સંઘાત પહેલા પહેલા પદાર્થનો વેગ થશે બાળકો, સમજાય છે? કારણ કે આ જ વેગમાં ફેરફાર થશે, આ જ વેગમાં, કારણ કે આ જ વેગ આની સાથે અથડાયો, આમાં જ ફેરફાર થશે બરાબર છે। પેલો તો લાઇન ઓફ ઇમ્પેક્ટ એ લંબ છે, એટલે આ વેગ બેમાં કોઈ ફેરફાર થવાનો નથી, વાતમાં સમજ પડી ગઈ બરાબર છે? અને તો વેગ જ નથી। હવે બેટા તમે સંઘાત પહેલાંની પરિસ્થિતિ છે, રાઈટ, સંઘાત પહેલાંની, હવે જસ્ટ સંઘાત બાદની પરિસ્થિતિ બેટા બાજુમાં ડ્રો કરું છું, અહીંયા આકાર નાખું છું, જોજો આ પહેલો પદાર્થ, આ બીજો પદાર્થ। ઓકે, જો બેટા સંઘાત બાદ, સંઘાત બાદ બેટા અહીંયા જે મળશે આપણને એ મળશે સંઘાત પહેલા
સંગાથ પછીનો વેગ વી વન ડેશ, બરાબર સમજે છે? અને આનો વેગ આપણને મળશે વી ટુ ડેશ. વાતમાં ખબર પડી, બરાબર? અને આને જે લંબ જે ખરું, એ લંબ જે કેટલું છે, બે બે મીટર પર સેકન્ડ. બેટા એમાં તો ફેરફાર થવાનો નથી, આ બદલાઈ જશે, રૂટ થ્રી બદલાઈને હે ને કંઈક આવશે વી વન ડેશ. અહીંયા ઝીરો હતો સંગાત, પહેલાં ઝીરો હતો, એ કંઈ બદલાઈને કંઈક આવશે વી ટુ ડેશ. મને ખબર નથી પણ બદલાશે, વેગ કયા બદલાશે, જે લાઇન ઓફ ઇમ્પેક્ટને સમાંતર હોય તે બદલાશે. આ સંગાત પહેલાં અને આ પરિસ્થિતિ સંગાત બાદની છે, બરાબર? અને શરૂઆતમાં સંગાત પહેલાં લંબ દિશામાં કોઈ વેગ નથી, શ્રેષ્ઠ પર એટલે આપણે નથી લખ્યું. બોલો ખબર પડી કે બાળકો, આટલે સુધી ખબર પડી? અચ્છા, હવે બાળકો છે ને અહીંયા એણે ઈની વેલ્યુ એક આપી દીધી છે, મેં લખવાનું રહી ગયું, ઈ બરાબર વન. એટલે એ એમ કહેવા માગે છે કે આ સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંઘાત છે. કાં ઈ બરાબર વન કહેશે, કાં કહી દેશે સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંઘાત છે. તો બાળકો ઈ બરાબર વેલ્યુ લખી શકીએ આપણે, વી ડેશ ટુ માઇનસ વી વન ડેશ અપોન વી વન માઇનસ વી ટુ. ઓકે, ચાલો, તમને ખબર છે આ બધા વેગ લાઇન ઓફ ઇમ્પેક્ટને સમાંતર હોવા જોઈએ, એ જ લખવાના બાકીના નહીં. તો વન બરાબર વી ટુ ડેશ માઇનસ વી વન ડેશ, આપણને કંઈ ખબર નથી આ બધા. વી વન કેટલું? તો સર વી વન લાઇન ઓફ ઇમ્પેક્ટને સમાંતર પહેલા પદાર્થનો વેગ રૂટ થ્રી, ઓકે રૂટ થ્રી માઇનસ વી ટુ, વી ટુ બીજા પદાર્થનો સંઘાત પહેલાં કંઈ વેગ નથી, રેસ્ટ ઉપર છે ઝીરો. એટલે બેટા આ એક સમીકરણ તમારી પાસે આવશે, વી ટુ ડેશ માઇનસ વી વન ડેશ ઇક્વલ ટુ રૂટ થ્રી. આવું એક સમીકરણ બનીને આવશે તમારી પાસે. બોલો ખબર પડી ગઈ, ખબર પડી બાળકો? યસ, રાઈટ. ચાલ, હવે બેટા આપણે વેગમાન સંરક્ષણનો નિયમ લગાડીશું, હે ને? વેગમાન સંરક્ષણનો નિયમ, વેગમાન સંરક્ષણ. વેગમાન સંરક્ષણ પણ બેટા તમારે ક્યાં લગાડવાના છે, જરા ધ્યાનથી સાંભળજો, તમારે ક્યાં લગાડવાના છે? વેગમાનમાં કયા ફેરફાર થાય? લાઇન ઓફ ઇમ્પેક્ટ, લાઇન ઓફ ઇમ્પેક્ટને સમાંતર જ વેગમાનમાં ફેરફાર થાય બાળકો, બરાબર છે? બાકી તમને ખબર છે લાઇન ઓફ ઇમ્પેક્ટને જે લંબ છે એમાં વેગ નથી બદલાતા, એટલે વેગમાન નથી બદલાવાના. એટલે વેગમાન સંરક્ષણ ફક્ત લાઇન ઓફ ઇમ્પેક્ટ પર જ, લાઇન ઇમ્પેક્ટને સમાંતર જ બેટા તમારે લેવાનું છે. આ અમુક વસ્તુ બેટા તમારે યાદ રાખવી પડશે, લાઇન ઓફ ઇમ્પેક્ટને સમાંતર. સીધી વસ્તુ છે ને બેટા, ભલે ચાર આમ હોય પણ એના બે ઘટક પડ્યા, બે અને રૂટ થ્રી, તો બેટા રૂટ થ્રી જેની સાથે અથડાયો ને, એટલે આ દિશામાંના જે વેગમાન છે, લાઇન ઓફ ઇમ્પેક્ટ પરના જે વેગમાન છે, એ જ વેગમાન બેટા ખાલી બદલાશે. ખબર પડી કે બેટા? આ ક્યાંથી આવવાનું? આ લાઇન ઓફ ઇમ્પેક્ટને જે લંબ છે હે ને, આ તો બદલાતા જ નથી, વેગ જ નથી બદલાતા હે, તો વેગમાન બદલાવાનો પ્રશ્ન જ નથી આવતો, દર તો બદલાતા જ નથી, વેગ નથી બદલાતો, વેગમાન ક્યાંથી બદલાય? અચ્છા, તો વેગમાન સંરક્ષણ ફક્ત લાઇન ઓફ ઇમ્પેક્ટને સમાન કરી લો. અચ્છા, તો આ પહેલાં અને આ પછી, આ બાદમાં અને આ પહેલાં. તો પહેલાં, પહેલાં પદાર્થનું વેગમાન, તો આનું દળ અને તેનો વેગ, તો બેટા આ દિશામાંનો વેગ છે તેનો રૂટ થ્રી, પ્લસ આનું વેગમાન તો છે જ નહીં ઝીરો, ઇક્વલ ટુ, આ બા આવા જો આવી જાઓ, સંગાત પહેલાં આનું દળ છે એમ, તેનો વેગ વી વન ડેશ, બીજાનું દળ એમ ટુ, તેનો વેગ વી વન ડેશ બિલો વી ટુ ડેશ, બરાબર? જો કે બંનેનો દળ સરખો જ છે, એટલે એમ ટુના લખાય એમ જ છે આને પણ. તો બેટા એમ કોમન કાઢો, કેન્સલ કરી નાખો, એટલે તમારી પાસે ઓર એક ઇક્વેશન આવશે, વી વન ડેશ પ્લસ વી ટુ ડેશ ઇક્વલ ટુ રૂટ થ્રી. વી વન ડેશ પ્લસ વી ટુ ડેશ ઇઝ ઇક્વલ ટુ રૂટ થ્રી. તો આ તમારી પાસે બીજું એક પરિણામ આવી ગયું, બરાબર? બે પરિણામને બાળકો સોલ્વ કરો એટલે તમને વી વન ડેશ વી ટુ ડેશ મળી જશે. આટલું લખી લો. તો એક પરિણામ હતું વી ટુ ડેશ માઇનસ વી વન ડેશ ઇક્વલ ટુ રૂટ થ્રી, અને બીજું છે વી વન ડેશ પ્લસ વી ટુ ડેશ ઇઝ ઇક્વલ ટુ રૂટ થ્રી, એ પણ રૂટ થ્રી છે. ઓકે બાળકો, બેનો સરવાળો કરીએ એટલે આ પ્લસ ને માઇનસ વાળા પદ કેન્સલ થઈ જશે, માઇનસ વી વન ડેશ પ્લસ વી વન ડેશ, એટલે બે વખત વી ટુ ડેશ ઇક્વલ ટુ બે વખત રૂટ થ્રી.
એનું મતલબ એમ થયું કે વી ટુ ડેશ ઇઝ ઇક્વલ ટુ રૂટ થ્રી મીટર પર સેકન્ડ. તો બાળકો વી વન ડેશ કેટલું થશે? તો અહીંયાથી બેટા વી વન ડેશને કરતા બનાવીએ તો વી વન ડેશ ઇઝ ઇક્વલ ટુ વી ટુ ડેશ માઇનસ રૂટ થ્રી. વી ટુ ડેશની વેલ્યુ બેટા રૂટ થ્રી મૂકીએ તો ઝીરો થઈ જાય, બરાબર. હવે આ વસ્તુ બેટા હું તમને સમજાવું, બરાબર ધ્યાનથી જોજો, હા બરાબર ધ્યાનથી. આજે ખરેખર તમે ફિઝિક્સ ભણતા એવું લાગતું હશે તમને. જે બાળકો સંગાત પહેલાં આનો વેગ કેટલો હતો ખબર છે બેટા? રૂટ થ્રી. સંગાત પહેલાં આનો વેગ રૂટ થ્રી હતો. લાઇન ઓફ ઇમ્પેક્ટને સમાંતર જ વાત કરું છું, આપણે એ જ જોવાનું હોય છે, રૂટ થ્રી. અને આનો વેગ આવતો જ નહીં, ઝીરો હતો બેટા. તો સીધી વસ્તુ છે, આ દળ એમ, આ દળ એક જેવા પદાર્થ હોય તો તમને ખબર છે મેં તમને કીધું વેગની અદલા બદલી થાય, યાદ છે બેટા? વેગની અદલા બદલી થાય તો સર શું થશે? તો સર અદલા બદલી થશે એટલે શું થશે? આ સ્થિર થઈ જશે અને આને રૂટ થ્રી વેગ મળી જશે. તો સર એ જ થયો ને, જો વી વન ડેશ આ ઝીરો થઈ ગયો અને આ વેગ આગળ આવી ગયો રૂટ થ્રી. ગણતરી ન કરી હોત તો એ બેટા ફટાફટ થઈ જતા દાખલો. બોલો સમજાઈ ગયું? હવે બધું સાફ કરી નાખું છું જે ઓછું છે. જો બાળકો શું થયું જોજો. સર સંઘાત બાદની વાત કરીએ છીએ બેટા. હવે સંઘાત બાદ આ તો ઝીરો થઈ ગયું, લાઇન ઓફ ઇમ્પેક્ટને સમાંતર ઝીરો, આને કેટલો વેગ મળ્યો? રૂટ થ્રી મળી ગયો. હા સર બરાબર. તમને ખબર છે પહેલાં લાઇન ઓફ ઇમ્પેક્ટને લંબ વેગ એમાં કોઈ ફેરફાર ન થાય. સર આને લંબ વેગ બે હતો જ, આને શરૂઆતમાં કોઈ વેગ હતો જ નહીં, બરાબર. બોલો સમજાઈ ગયું? આટલી પરિસ્થિતિ સમજાઈ ગઈ. તો બેટા તમને એમ પૂછે છે કે સંઘાત પહેલાં પહેલા પદાર્થ, સંગાત બાદ પહેલા પદાર્થનો વેગ કેટલો હતો? એટલે આ વેગ તો સર બે. એમ નહીં બેટા, જ્યાં શાંતિથી સાંભળજો. આ ખૂણો તમને ખબર છે બેટા, અહીંયા ચાર આપેલું હતું, આ ચાર હતી, ચાર મીટર પર સેકન્ડ, બરાબર. અને આ ખૂણો આપણને 30 ડિગ્રી આપેલો હતો, હે ને? આ તો બધી સંગાત પહેલાંની વસ્તુ છે, બરાબર. અત્યારે અમે ધ્યાનમાં લેતા જ છોડો, આ બધું મૂકી દો. તમને ખબર છે મતલબમાં આ ખૂણો 30 ડિગ્રીનો હતો. આ બે છે તો તમને પૂછ્યું છે કે ભાઈ વેગ કેટલો. તો બાળકો આ ખૂણો શું 60 લખી શકાય? લખી શકાશે 60 ડિગ્રી, બરાબર. એટલે આ જે વેગ છે એ વેગ બેટા આ રીતના છે કે 60 અંશનો કોણ બનાવતી દિશામાં, આ રીતે 60 ડિગ્રી, 60 અંશનો કોણ બનાવતી દિશામાં બોલ આટલો વેગ ધરાવે છે, આ વેગ ધરાવે છે. તો વેગ સદિશ કેટલો થશે? વેગ સદિશ કેટલો થશે? તો બાળકો વેગ સદિશ આનો એક્સ ઘટક થશે 2 cos 60 i cap પ્લસ વાય ઘટક 2 sin 60 j cap i cap j cap, બરાબર. એટલે આ થશે 2 cos 60 1/2 i cap પ્લસ 2 sin 60 √3/2 j cap. એટલે આ વેગ થશે બાળકો i cap પ્લસ √3 × j cap. બોલો સમજાયું? બોલો સમજાયું? બેટા હું તમને ફરીથી કહું છું, એક વખત આખો દાખલો પાછો બેટા જોઈ લેજો, ભલે 2ની સ્પીડ પર જોવું પડે પણ પાછો એકવાર જોઈ લેજો. બાળકો પહેલાં જો આ પહેલો પદાર્થ અને આ બાળકો બીજો પદાર્થ, બરાબર. આ આપણે જસ્ટ સંઘાત પહેલાંની વાત કરીએ, જસ્ટ સંઘાત પહેલાં, રાઈટ? ચાલ ગુડ બેટા. સંઘાત પહેલાં પહેલો પદાર્થ આ દિશામાં 4 મીટર પર સેકન્ડના વેગથી ગતિમાં છે, ઓકે. લાઇન ઓફ ઇમ્પેક્ટ બેટા ખબર પડે છે, અહીંયા આ સંપર્ક બિંદુ છે, સંપર્ક બિંદુ આગળ બંને સપાટીને બાળકો આપણે લંબ દોરીએ એટલે આ થઈ તમારી લાઇન ઓફ એક્શન, બરાબર. આ છે લાઇન ઓફ એક્શન, અથવા તો લાઇન ઓફ ઇમ્પેક્ટ, ગ્રેટ. અચ્છા હવે બેટા એક કામ કરો, આજે તમને જે વેગ આપ્યા છે એ વેગના લાઇન ઓફ ઇમ્પેક્ટને સમાંતર લંબ વેગ શોધી કાઢો. આ 30 છે, આ 30 કહી દેવામાં આવ્યું છે. તો બાળકો આના બે ઘટક, એક લાઇન ઓફ ઇમ્પેક્ટ પર અને બીજો લાઇન ઓફ ઇમ્પેક્ટને લંબ, એટલે આ રીતે, આ રીતે એક આમ અને એક વેગ આ થશે. તો બાળકો આ થશે 4
साइन 30 અને साइन 30 બેટા થાય 1/2 આઈ મીન ટુ સે 2 મીટર પર સેકન્ડ અને આ જે વેગ થશે એ 4 cos 30 cos 30 એટલે બાળકો √3/2 એટલે આ થશે 2 × √3 મીટર પર સેકન્ડ બરાબર આ જસ્ટ સંગાત પેટા હવે જ્યાં સુધી વાત બેટા બીજા પદાર્થની છે બીજો પદાર્થ તો રસ્ટ ઉપર છે એટલે કે કોઈ ફરક નથી પડતો ચાલો હવે આવી જાઓ જસ્ટ સંગાત બાદ જસ્ટ સંગાત બાદ સંગાત બાદની બાળકો પરિસ્થિતિ જો અચ્છા જો બેટા જે વેગ લાઇન ઓફ ઇમ્પેક્ટ ને લંબ છે જેમ કે 2 મીટર પર સેકન્ડ પહેલા પદાર્થ માટે આ લાઇન ઓફ ઇમ્પેક્ટ ને બાળકો લંબ છે તમને ખબર છે એમાં કોઈ ફેરફાર થતો નથી બીજા પદાર્થ માટે લાઇન ઓફ ઇમ્પેક્ટ ને લંબ વેગ નથી એટલે આપણે નથી લખતા ઓકે અચ્છા જે પણ ફેરફાર થશે એ લાઇન ઓફ ઇમ્પેક્ટ બરાબર એ દિશામાં જ થાય એટલે બેટા આનો વેગ પહેલા પદાર્થનો વેગ બદલાઈને v1 ડેશ અને બીજા પદાર્થનો વેગ બદલાઈને v2 ડેશ તો આ સંગાત પહેલાની પરિસ્થિતિ છે સંગાત બાદની પરિસ્થિતિ છે સમજાઈ ગયું આ બંને આકૃતિ એકદમ સમજાઈ ગઈ બરાબર બાળકો હવે આપણે ઈની વેલ્યુ 1/2 આપેલી છે તો એક સમીકરણ ઈ પરથી બનાવીશું અને એક વેગમાન સંરક્ષણ નિયમ વાપરીશું બાળકો ઈ ઈ ઇઝ ઇક્વલ ટુ v2 ડેશ માઇનસ v1 ડેશ અપોન v1 માઇનસ v2 તમને ફરી પાછું કહું છું આ બધા જે વેગ છે એ વેગ લાઇન ઓફ ઇમ્પેક્ટ ને સમાંતર જ લેવાના લાઇન ઓફ ઇમ્પેક્ટ ને સમાંતર ચાલ ઈ ની વેલ્યુ કેટલી છે બાળકો ઈ ની વેલ્યુ બેટા 1/2 સંગાત પછીના વેગ આપણે શોધવાના છે તો ત્યાં આપણે કંઈ નથી કરવાના સંગાત પહેલા પહેલા પદાર્થનો વેગ આ બધા બેટા લાઇન ઓફ ઇમ્પેક્ટને સમાંતર તો પહેલા પદાર્થ માટે લાઇન ઓફ ઇમ્પેક્ટને સમાંતર કેટલું છે બાળકો આ હતું 2√3 દેખાય છે બાળકો 2√3 મીટર પર સેકન્ડ ઓકે તો 2√3 માઇનસ બીજો પદાર્થ બેટા સંગાત પહેલાં એનો કોઈ વેગ જ નથી લાઇન ઓફ ઇમ્પેક્ટને સમાંતર કોઈ વેગ જ નથી એકચ્યુઅલી એનો વેગ જ નથી રેસ્ટ પર છે તો બાળકો આ થશે v2 ડેશ માઇનસ v1 ડેશ ઇક્વલ ટુ આ ઉપર જશે 2 કેન્સલ √3 આ તમારો સમીકરણ નંબર 1 નેક્સ્ટ હો બાળકો લાઇન ઓફ ઇમ્પેક્ટ ને સમાંતર વેગમાન સંરક્ષણનો નિયમ લગાડી દો સમાંતર વેગમાન સંરક્ષણનો નિયમ લગાડતા અથવા લાગુ પાડતા ચાલો બાળકો શું થશે ઓકે બંને દળ બેટા સરખા જ લીધા છે એમ અને એમ બરાબર ને તો શું થશે બાળકો એમ લાઇન ઓફ ઇમ્પેક્ટ ને સમાંતર વેગ છે બાળકો 2 × √3 બીજો પદાર્થ એનો વેગમાન 0 સંગાત બાદ નીચે ઉતરી જાઓ આનું દળ એમ આનું દળ પણ એમ તો એમ અને તેનો વેગ v1 ડેશ પ્લસ એમ ઇન્ટુ v2 ડેશ આ બેટા એમ કોમન હેન્ડ કેન્સલ એનો મતલબ v1 ડેશ પ્લસ v2 ડેશ ઇઝ ઇક્વલ ટુ 2 × √3 અને નામ આપો સમીકરણ નંબર 2 બસ બેટા 1 અને 2 ને સોલ્વ કરો ઓકે ચાલ લખી નાખશો આટલું ચાલ સાંભળજો તો તમારું સમીકરણ 1 છે v2 ડેશ માઇનસ v1 ડેશ ઇઝ ઇક્વલ ટુ √3 અને બીજું સમીકરણ છે v1 ડેશ પ્લસ v2 ડેશ ઇઝ ઇક્વલ ટુ 2√3 ક્લિયર બાળકો એક કામ કરી આ બે સમીકરણનો સરવાળો કરી નાખીએ એટલે આ પદ તમારે કેન્સલ થઈ જશે એટલે 2 ટાઈમ્સ v2 ડેશ પ્લસ v2 ડેશ એટલે 3 વખત બરાબર √3 એટલે v2 ડેશ થશે 3/2 ટાઈમ્સ √3 મીટર પર સેકન્ડ ઓકે તો બાળકો આ મેળવું v2 ડેશ હવે તમને એમ થશે કે સર બીજા પદાર્થનો સંગાત પછીનો વેગ એ પહેલા પદાર્થના સંગાત પહેલાના વેગ જેટલો હોવો જોઈએ સંગાત પહેલા પહેલા પદાર્થનો જે વેગ હતો લાઇન ઓફ ઇમ્પેક્ટને સમાંતર એ વેગ હતો 2√3 આ રહ્યો બેટા 2√3 તો સર આ કેમ અદલાબદલી કેમ ન થાય અદલાબદલી બેટા એટલા માટે નથી થઈ કારણ કે સંપૂર્ણ સ્થિતિસ્થાપક નથી ઈ બરાબર 1 નથી
અહીંયા તો ઈ બરાબર 1/2 છે, બોલો ખબર પડી? સો અદલા બદલી સીધી નહીં થશે, તો આ થયો V2 ડેશ. બોલો સમજાઈ ગયું? તો આ બેટા આપણને મળી ગયું સંઘાત બાદ બીજા પદાર્થનો વેગ. ઓકે, અચ્છા વસ્તુ આપણે ડ્રો કરીએ, સંઘાત બાદની ડ્રો કરીએ, જરા જોજો. સંઘાત બાદ, સંઘાત બાદ બેટા બીજો પદાર્થ હે ને. અચ્છા તમને ખબર છે બેટા આ જે લાઇન ઓફ ઇમ્પેક્ટ હતી, ખબર છે ને બાળકો આ જ છે લાઇન ઓફ ઇમ્પેક્ટ. તો આ જે લાઇન ઓફ ઇમ્પેક્ટ હતી એને લંબ, એને કોઈ વેગ નથી, અને એને સમાંતર, આ વેગ સમાંતર હોય, એ લઈ આવીએ આપણે 3/2√3 આટલા મીટર પર સેકન્ડ. સમજાઈ ગયું? બરાબર, આ દિશામાં તો બેટા કોઈ વેગ છે જ નહીં, રાઈટ? એટલે આ જ થયો સંઘાત બાદનો તેનો વેગ, આ દિશામાં જ તે આગળ જશે. એટલે આ સીધો આપણો આન્સર થશે, સંઘાત બાદ બીજા પદાર્થનો વેગ, તો બેટા એ વેગ થશે 3/2 × √3 મીટર પર સેકન્ડ, આ આપણો આન્સર. હા, કદાચ તમને સંઘાત પહેલા પૂછ્યો, સોરી સંઘાત બાદ બીજા પહેલા પદાર્થનો પૂછ્યો હતો તો થોડું બદલાતે, અને એ શું થતે એ બી તમને હું ગણી આપું. સાંભળો, V1 ડેશ કાઢો, એટલે કે સંઘાત બાદ પહેલા પદાર્થનો લાઇન ઓફ ઇમ્પેક્ટ પરનો વેગ કેટલો છે? તો લાઇન ઓફ ઇમ્પેક્ટ પરનો વેગ V1 ડેશ, તો V1 ડેશ ઇઝ ઇક્વલ ટુ V2 ડેશ − √3, રાઈટ? અચ્છા તો V2 ડેશ કેટલું છે બેટા? 3/2 × √3 − √3. ઓકે, તો દોઢમાંથી એક જેટલો અડધો બાકી રહેશે, એટલે કહેવાનો મતલબ 3/2, આ 3/2 મીટર પર સેકન્ડ, આ શું મળ્યું આપણને? V1 ડેશ. ઓકે, પણ આ વેગ ક્યારે બેટા? લાઇન ઓફ ઇમ્પેક્ટ પરનો વેગ છે, √3/2. સમજાય છે? એ ઉપરાંત બેટા તમને ખબર છે આ દિશામાં એને વેગ તો 2 મીટર પર સેકન્ડ તો હતો જ, સમજાય છે? એટલે સંઘાત પછી પહેલા પદાર્થનો વેગ, સંઘાત બાદ પહેલા પદાર્થનો બાળકો વેગ પૂછે તો તે વેગમાં આ બંનેને મેળવીને બેટા તમારે વેગ, જો અહીંયા હું આકૃતિ દોરું છું, એક છે લાઇન ઓફ ઇમ્પેક્ટને સમાંતર, તે છે √3/2, અને લાઇન ઓફ ઇમ્પેક્ટને લંબ 2, સમજાય છે? તો બેટા આને બેને આપણે મેળવીને પરિણામી વેગ આપણે બનાવવો પડે, આ સમજાય છે? તો એ કેટલું હશે? તો V બરાબર, બંને બેટા પરસ્પર લંબ છે ને, તો વર્ગમૂળમાં 2 નો વર્ગ વત્તા √3/2 નો વર્ગ, એટલે કહેવાનું મતલબ એમ આ તો થઈ ગયો 4 વત્તા 3/4, બરાબર વર્ગ કર્યો છે 3/4, એટલે 4 × 16 ને 3 = 19 / 4 નું વર્ગમૂળ, આ થાય એનો આન્સર. આ પહેલા પદાર્થનો સંઘાત પછી, જોકે આપણને આ તો નથી પૂછ્યું સંઘાત બાદ બીજા પદાર્થનો જ પૂછ્યો, બીજા પદાર્થને ખાલી એક જ વેગ છે લાઇન ઓફ ઇમ્પેક્ટને સમાંતર, બસ એટલે એક જ વેગ છે, તો તમારે કંઈ આ બધું કરવાની કોઈ જરૂર નથી. આઈ હોપ કે વસ્તુ તમને બરાબર સમજાઈ હશે, રાઈટ છે? ઓર એક દાખલો આની રીતે આપણે ગણીએ, આ રીતનો ઓર એક સમજો બાળકો. આ છે ને બેટા 2 કેજીનો એક પદાર્થ છે, અને 4 મીટર પર સેકન્ડના વેગથી ગતિમાં છે, સમસ્થિતિ દિશામાં 4 મીટર પર સેકન્ડના વેગથી ગતિમાં છે. આ બીજો પદાર્થ છે જે 4 કેજીનો છે, અને તે 2 મીટર પર સેકન્ડના વેગથી પહેલા પદાર્થની વિપરીત હે ને, એટલે કે ઋણ એક્સ અક્ષની દિશામાં ગતિમાં છે, અને 2 અથડાય છે. આપણને કહે છે ગતિ ઉર્જામાં થતો ઘટાડો નક્કી કરો, ગતિ ઉર્જામાં કેટલો ઘટાડો થશે. એટલે બાળકો સંઘાત પહેલાંની બધી તો ગતિ ઉર્જા આપણને ખબર છે, સંઘાત પછીની બેટા આપણે શોધવી જોઈએ હે ને. તો સંઘાત પછીના આપણને વેગ જોઈશે, આવો આપણે સંઘાત પછીના વેગ પહેલાં મેળવવાનો પ્રયત્ન કરીએ. જો બાળકો સૌથી પહેલાં છે ને તમારે જરૂર પડશે આ ખૂણાની થીટાની, આ ખૂણો કેટલો છે તે જો, અને એના માટે છે ને બેટા આ ભૂમિતિ જરા સમજો, બરાબર ધ્યાનથી સાંભળજો. આ થીટા છે હે ને, આ આર છે, અહીંયા સુધી આ આર છે, અહીંયાથી બે છે પાછો આર છે, એટલે આ થયો ટોટલ 2R, અને આ તો બાળકો દેખાય જ છે ત્રિજ્યા છે, એટલે આ આર, સમજાય છે? આના પરથી બેટા સાઇન થીટા લઈ લો, બરાબર, કારણ કે સામેની બાજુ ખબર છે ને 90ની સામે કર્ણ ખબર છે, તો સામેની બાજુ આર ના છેદમાં કર્ણ 2R, આ કેન્સલ, એટલે સાઇન થીટા 1/2, તો થીટા કેટલો હોવો જોઈએ દીકરા? 30 ડિગ્રી. ચાલો કંઈક તો ખબર પડી હે ને, તો આ 30 ડિગ્રીનો ખૂણો થશે. ઓકે ચાલો ફાઇન. હવે બાળકો જો આ લાઇન ઓફ ઇમ્પેક્ટ પર આ પહેલો પદાર્થ, આ બીજો પર, ખબર પડે ને બેટા આ લાઇન ઓફ ઇમ્પેક્ટ થશે,
લાઇન ઓફ ઇમ્પેક્ટ થશે થશે ને બેટા અહીંયા સંપર્ક સપાટી આગળ તમે લંબ દોરો એટલે લાઇન ઓફ ઇમ્પેક્ટ થઈ બરાબર હજુ ના સમજાતું હોય તો થોડુંક વધારે વાસ્તવિક દોરો કારણ કે આ 30નો ખૂણો દેખાય છે ને ઓકે તો 30 જેવું દોરો લો બરાબર આ પહેલો પદાર્થ આ બીજો પદાર્થ બરાબર આ કેટલો કેટલો વેગ છે બાળકો 4 મીટર પર સેકન્ડ અને આ જે ખૂણો છે એ ખૂણો 30 ડિગ્રીનો છે હવે તો લાગે છે ઓકે અચ્છા આ બીજો પદાર્થ આ પહેલો અને બીજો પદાર્થ બેટા આ દિશામાં 2 મીટર પર સેકન્ડના વેગથી ગતિમાં છે આ જસ્ટ સંઘાત પહેલાની વાત છે જસ્ટ સંઘાત પહેલા રાઈટ છે અચ્છા શું કરશો બેટા સંઘાત થાય એટલે લાઇન ઓફ ઇમ્પેક્ટ પરના જે વેગ છે તે જ બદલાય આ આપણી લાઇન ઓફ ઇમ્પેક્ટ તો લાઇન ઓફ ઇમ્પેક્ટ પરના પેલા વેગ તો જોઈ લો તો જો બાળકો આ રીતે ઓકે જો બેટા આ જે થશે એ લાઇન ઓફ ઇમ્પેક્ટને સમાંતર વેગ તો એ વેગ કેટલો થશે તો 4 ઇન્ટુ કોસ 30 કોસ 30 રૂટ 3 બાય 2 એટલે આ થશે 2 રૂટ 3 મીટર પર સેકન્ડ થાય ને બેટા 2 રૂટ 3 મીટર પર સેકન્ડ રાઈટ અને અને લાઇન ઓફ ઇમ્પેક્ટને લંબ એટલે 4 ઇન્ટુ સાઇન 30 સાઇન 30 1 બાય 2 એટલે 2 મીટર પર સેકન્ડ આ વેગ જોજો આ વેગ જોજો સેમ થિંગ બેટા આ 2 મીટર પર સેકન્ડ જે ખરા એના આપણે બે એક લાઇન ઓફ ઇમ્પેક્ટને સમાંતર અને બીજો વેગ મેળવીએ લાઇન ઓફ ઇમ્પેક્ટને લંબ તો આ 30 છે બાળકો તો આ પણ 30 જ થવું જોઈએ આ 30 છે તો આ પણ 30 જ થવું જોઈએ ઓકે તો આ કેટલો થશે તો 2 ઇન્ટુ કોસ 30 કોસ 30 રૂટ 3 બાય 2 2 2 કેન્સલ એટલે રૂટ 3 બાય 2 આ વેગ લાઇન ઓફ ઇમ્પેક્ટને સમાંતર અને બેટા લાઇન ઓફ ઇમ્પેક્ટને લંબ જોઈએ તો 2 ઇન્ટુ સાઇન 30 સાઇન 30 એટલે 1 બાય 2 એટલે આ થશે 1 મીટર પર સેકન્ડ તો આટલી વસ્તુ તો બેટા પહેલાં બરાબર સમજી લેજો બરાબર ન હોય તો બેટા ફરીથી પાછળ જજો અને એક વખત સાંભળી લેજો આ જસ્ટ સંઘાત પહેલાંની વાત થઈ ઓકે તો બાળકો જસ્ટ સંઘાત બાદ શું થશે જસ્ટ સંઘાત બાદ શું થશે જો બાળકો સંઘાત બાદ સંઘાત બાદ બાળકો આ લાઇન ઓફ ઇમ્પેક્ટની જે લંબ છે એ તો બદલાતું નથી એ તો એમ જ રહેશે એટલે આ દિશામાં બેટા આ 2 મીટર પર સેકન્ડ રહેશે અને લાઇન ઓફ ઇમ્પેક્ટની લંબ આ જે વેગ છે કેટલો છે બેટા આ વેગ 1 1 પણ એઝ ઇટ ઇઝ રહેશે ફરક પડે ખાલી લાઇન ઓફ ઇમ્પેક્ટને સમાંતર તો લાઇન ઓફ ઇમ્પેક્ટને સમાંતર વેગ આપણે ધારી લઈએ કે પહેલા પદાર્થનો V1' અને આ જ દિશામાં બીજા પદાર્થનો V2' હવે બેટા V1' V2' મેળવવાનો પ્રયત્ન કરો ચાલો લખી દેજો આપણને બેટા E આપેલો છે અને એ છે 1/3 તો બેટા એના માટે લખી શકાય V2' માઇનસ V1' અપોન V1 માઇનસ તમને ખબર છે આ બધા વેગ લાઇન ઓફ ઇમ્પેક્ટ પરના વેગ હોય છે તો લાઇન ઓફ ઇમ્પેક્ટને સમાંતર તો લખી શકાશે 1/3 ઇઝ ઇક્વલ ટુ હે V2' માઇનસ V1' અપોન V1 પહેલા પદાર્થ માટે લાઇન ઓફ ઇમ્પેક્ટને સમાંતર વેગ છે 2 ઇન્ટુ રૂટ 3 માઇનસ બીજા પદાર્થ માટે R રૂટ 3 પણ બેટા આની ઓપોઝિટ છે એટલે આ માઇનસ થશે આપણે નીચે તરફ પ્લસ લઈએ છીએ તો આ માઇનસ થશે તો માઇનસ માઇનસ પ્લસ રૂટ 3 તો બાળકો આ સંબંધ આવી રીતે થશે V2' માઇનસ V1' એટલે 2+1 3 3 રૂટ 3 નીચે 3 તો છે જ એટલે આ થશે રૂટ 3 સમીકરણ 1 ચાલો હવે લાઇન ઓફ ઇમ્પેક્ટને સમાંતર લાઇન ઓફ ઇમ્પેક્ટની સમાંતર આપણે વેગમાન સંરક્ષણ વાપરી લો વેગમાન સંરક્ષણનો નિયમ લગાડતા સમાંતર વેગમાન સંરક્ષણ ચાલો તો લાઇન ઓફ ઇમ્પેક્ટની સમાંતર પહેલા પદાર્થનું દળ બેટા 2 કેજી છે અને તેનો વેગ લાઇન ઓફ ઇમ્પેક્ટને સમાંતર વેગ છે 2√3 ઓકે પ્લસ બીજા પદાર્થનો દળ છે 4 અને તેનો વેગ છે √3 પણ એ બેટા ઓપોઝિટ ડાયરેક્શનમાં છે એટલે −√3 ઇક્વલ ટુ લાઇન ઓફ સંગત પછી પહેલા પદાર્થનું દળ 2 કેજી અને તેનો વેગ V1' પ્લસ
बीजा पदार्थनो दळ 4 केजी बराबर अने एनो वेग वी टू डैश गुड चा 4 इंटू माइनस रूट थ्री 4 इंटू रूट थ्री तो आ तो कैंसल थी गई बराबर आमाथी बे सामान्य पण काढ लईए बेटा आमाथी बे सामान्य पेली बाजू जीरो थी जशे अथवा तो लखो चालो कहीं पहले एक स्टेप लखो 2 इंटू वी वन डैश प्लस 4 इंटू वी टू डैश पेली बाजू कहीं नहीं वत एट्ले जीरो तो बाड़कों आने आ रीते लखी सकाशे वी वन डैश प्लस 2 इंटू वी टू डैश बराबर जीरो समीकरण नंबर 2 बोलो खबर पड़ी दीकरा हवे आपणे 1 अने 2 परथी वी वन डैश वी टू डैश ने अलग कर लेशुं ओके आ लखी लो बाड़को आ लखी दऊं छू वी टू डैश माइनस वी वन डैश इज इक्वल टू रूट थ्री आ एक अने बीजू परिणाम छे बाड़को वी वन डैश प्लस 2 इंटू वी टू डैश इज इक्वल टू जीरो आ परिणाम नंबर 2 बाकी बधुं काढ़ी नाखू छू राइट नाउ सी बाड़को सरवाळो करी नाखो एटले आ जता रहेशे तो आ थशे 3 इंटू वी टू डैश इज इक्वल टू रूट थ्री ओके इट मीन्स वी टू डैश इज इक्वल रूट थ्री बाय थ्री एट 1 बाय रूट थ्री मीटर पर सेकेंड आ थयो तमारू वी टू डैश बराबर तो वी वन डैश शू थशे दीकरा तो वी वन डैश अहीं करता बनावी तो पेली बात जशे माइनस 2 इंटू वी टू डैश वी टू डैश की वेल्यू है 1 अपॉन रूट थ्री मीटर पर सेकेंड बोलो खबर पड़ी गई आ माइनस आए थे ये कहवा माँगे कि आ वेग आ दिशा में नहीं ये खरेखर आम है बस बीजू कहीं नहीं आ खोटू है ये आम है ऑपोजिट डायरेक्शन एटला माटे माइनस बीजू कहीं नहीं समझाई गयू अच्छा हवे आपने कीधु से गति ऊर्जा में केटलो फेरफार थशे एम ने बाड़को क्या वेग में फेरफार थाय छे तो लाइन ऑफ एक्शन ने लाइन ऑफ इम्पेक्ट ने समांतर होय तेवा वेग में फेरफार थाय छे एटले जो आ 2 रूट 3 हतुं એ થઈ ગયું કંઈક આટલું બરાબર ને જો કેટલું હતું બેટા 2 ઇન્ટુ રૂટ 3 તો 2 બાય રૂટ 3 થઈ ગયો અને આ સમાંતર કેટલું હતું રૂટ 3 હતું હે ને આ રૂટ 3 હતું જે હવે વી ટુ ડેશ એટલે થઈ જશે 1 અપોન રૂટ 3 તો એ બદલાય છે લાઇન ઓફ ઇમ્પેક્ટની જે લંબ દિશાનો જે વેગ છે આ 2 તો પછી પણ 2 છે લંબ આ 1 છે બરાબર આ 1 પછી પણ 1 છે એટલે બેટા આ વેગ તો બદલાતો જ નથી ને તો એ દિશામાં ગતિ ઉર્જામાં કોઈ ફેરફાર ન થયા તો આપણે ગતિ ઉર્જા ફેરફાર કયા દિશામાં ધ્યાનમાં લેવાના ખાલી લાઇન ઓફ ઇમ્પેક્ટ પર છે આ પ્લીઝ આ ધ્યાન રાખજો ફરીથી વેગમાં ફેરફાર થાય છે ફક્ત લાઇન ઓફ ઇમ્પેક્ટને સમાંતર તો ગતિ ઉર્જામાં પણ લાઇન ઓફ ઇમ્પેક્ટને સમાંતર જ ફેરફાર થશે લાઇન ઓફ ઇમ્પેક્ટને સમાંતર વેગ બદલાય છે બહુ અગત્ય બદલાય છે તેથી લાઇન ઓફ ઇમ્પેક્ટને સમાંતર જ ગતિ ઉર્જા બદલાશે બહુ જ અગત્યની બાબત છે બહુ જ અગત્યની બાબત બરાબર ચાલો હવે હું બેટા ગતિ ઉર્જા ફેરફાર જોઈશ હું વી વન ડેશ અને વી ટુ ડેશ રાખી દઉં છું બાકીનું બધું કાઢી નાખું છું ઓકે તો બાળકો તમારું વી વન ડેશ છે માઇનસ 2 ડિવાઇડેડ બાય રૂટ 3 જો કે માઇનસ લખો નહીં લખો કોઈ ફરક હવે નથી પડતો એ દિશા દર્શાવે છે વી ટુ ડેશની વેલ્યુ છે 1 અપોન રૂટ 3 મીટર પર સેકન્ડ ચાલો ઠીક ઓકે તો ગતિ ઉર્જામાં ફેરફાર કયા કઈ દિશામાં થાય છે ખાલી લાઇન ઓફ ઇમ્પેક્ટને સમાંતર ઓકે તો ધ્યાન રાખજો ચાલો શરૂઆતમાં ગતિ ઉર્જા કેટલી હતી કયા લાઇન ઓફ ઇમ્પેક્ટને સમાંતર આ દિશામાં જ ગતિ ઉર્જા જોવાની અહીંયા જો તો પહેલા પદાર્થની ગતિ ઉર્જા હાફ એમ એટલે 2 અને વેગ તો લાઇન ઓફ ઇમ્પેક્ટને સમાંતર વેગ છે 2 રૂટ 3 તો આનો વર્ક કરો એટલે 4 ઇન્ટુ 3 બોલો ખબર પડી બેટા 2નો વર્ગ 4 અને રૂટ 3નો વર્ગ 3 પ્લસ સંગાત પહેલાં બીજા પદાર્થની લાઇન ઓફ ઇમ્પેક્ટને સમાંતર વેગ સમાંતર ગતિ ઉર્જા હાફ એનું દળ 4 અને એનો લાઇન ઓફ ઇમ્પેક્ટને સમાંતર વેગ છે આ રૂટ 3 તો તેનો વર્ગ 3 તો આ થાય આ 2 કેન્સલ બેટા 4 12 પ્લસ આ 2 6 એટલે ટોટલ 12 અને 6 18 જો આ લાઇન ઓફ ઇમ્પેક્ટને સમાંતર ગતિ ઉર્જા હવે બેટા કે એફ એ પણ લાઇન ઓફ ઇમ્પેક્ટને સમાંતર અંતે
संघात पच्चीनी गति ऊर्जा। तो ए गति ऊर्जा केटली जोईए, पहला पदार्थनी हाफ, दळ बे अने तेनो वेग लाइन ऑफ इम्पेक्ट ने समांतर वेग वी टू डेश आ हतो ने बेटा, आम आपणे लखता वी वन डेश, सॉरी तो वी वन डेश ए केटलू छे, आनो वर्ग करशो एटले बे नो वर्ग चार बराबर रूट थ्री नो वर्ग त्रण प्लस वन बाय टू, बीजा पदार्थनू दळ चार અને તેનો વેગ એટલે વી ટુ ડેશ એનો વેગ છે વન બાય રૂટ થ્રી, એનો વર્ક કરશે વન બાય થ્રી, આ કેન્સલ એટલે ફોર બાય થ્રી બરાબર, આ કેટલું થયું બેટા ફોર બાય થ્રી બરાબર પ્લસ અહીંયા થશે ટુ બાય થ્રી હે ને, આ ટુ બાય થ્રી એટલે થયા સિક્સ બાય થ્રી, સિક્સ બાય થ્રી એટલે ટુ જૂલ રાઈટ, ચાલ લખી લેજો બાળકો। તો બાળકો ગતિ ઉર્જામાં કેટલો ફેરફાર થયો, તો ગતિ ઉર્જામાં થયેલો ફેરફાર એટલે ફાઇનલ માઇનસ ઇનિશિયલ। આવ ફાઇનલ કેટલું છે, ફાઇનલ બે જૂલ અને શરૂઆતમાં કેટલું હતું અઢાર જૂલ, એટલે કે બેટા સોળ જૂલ ગતિ ઉર્જા ઘટી ગઈ। બોલો સમજાયું, ખ્યાલ આવી ગયો બાળકો? બસ તો બાળકો આની સાથે આપણે લખી લો હે ને બાળકો, તો આની સાથે આપણે આ વિડીયો બેટા પૂરો કરીએ છીએ। આઈ હોપ કે દાખલાઓ તમને લોકોને સમજાતા હશે, નહીં સમજાયા હોય તો ફરીથી બેટા ધીરે ધીરે ફરીથી એકવાર સમજવાનો પ્રયત્ન કરો, એવું હોય તો 1.5 ટુની સ્પીડ પર આવીને ફરીથી એક વસ્તુને જુઓ અને જાતે પછી ગણવાનો પ્રયત્ન કરો, સમજી લીધા પછી જાતે પેજ ઉપર મસ્ત પેનથી એને છેલ્લે સુધી ગણો અને આન્સર મેચ થાય છે કે નહીં, જુઓ ન થાય ફરી પાછો એકવાર પ્રયત્ન કરો, બાકી થશે તો ખરા જ। ઓકે બાળકો, હજુ એક વિડીયો બનશે બરાબર, કારણ કે આ વિદ્યુત ઘણો લેન્ધી થઈ ગયો છે, હજુ મારે બીજા બે દાખલા તો એટલીસ્ટ મારે ગણાવવા છે। ઓકે તો નેક્સ્ટ વિડીયો બેટા ફરીથી મળશું, અને ખરેખર બેટા આની પાછળ ખૂબ જ મહેનત થાય છે, હું ઈચ્છું છું કે તમે આ વિડીયો વધુને વધુ શેર કરો એટલે વધુને વધુ વિદ્યાર્થીઓ સુધી આવા સારા કન્ટેન્ટ પહોંચી શકે। થેન્ક યુ વેરી મચ।